ગીર સોમનાથ જિલ્લાના ચાર મજૂરો સહિત પાંચ લોકોને બાસુંદીમાં કેફી પદાર્થ નાખી ખવડાવીને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ સહિત બે ઈસમો દ્વારા લૂંટ કરવામાં આવી. આ તમામ પાંચે લોકો ભાવનગરના સુપ્રસિદ્ધ ધામ બગદાણામાં બેભાન હાલતમાં મેજિક રિક્ષામાં મળી આવ્યા, જેમને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં ત્રણ મહિલાઓની હાલત ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો સાંજના સમયે ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામના રતનબેન નાનજીભાઈ બાંભણિયા, કાલીબેન જયંતિભાઈ વાઝા, જયાબેન કાળુભાઈ મકવાણા તેમજ નાનીબેન ગીગાભાઈ બાંભણિયા નામની ચાર મહિલા મજૂરોને કોઈ બે અજાણ્યા ઈસમો રાજુલા તેમનું રહેણાંકી મકાન સાફ સફાઈ કરવાની છે તે માટે મજૂરીએ આવવા જવા તેમજ જમવાના વ્યવસ્થા સાથેની ઓફર કરતા આ મહિલાઓ મકાનની સાફ સફાઈ કરવા માટે જવા તૈયાર થઈ ગયા હતા. આ અજાણ્યા બંને ઈસમોએ ઉનાથી રફીકભાઈ ફકીર નામના વ્યક્તિની મેજિક રિક્ષા ભાડે ભંડાવી અને તમામ લોકો ઉનાથી રાજુલા જવા માટે નીકળી ગયા હતા. રસ્તાના નાગેશ્રી આજુબાજુ પહોંચતા આ બંને ઈસમોએ હેમાળ ગામ પાસે એક હોટલમાં રિક્ષા ઊભી રખાવી અને ત્યાં ડ્રાઈવર સહિત ચારેય મહિલાને ચા ગાંઠિયાનો નાસ્તો કરાવ્યો હતો. આ બાદ તેમની પાસે રહેલ બાસુંદી તમામને પીવા માટે આપી. જો કે બાસુંદી પીધા બાદ તમામને ઉલટી ઉબકા થવા લાગ્યા હતા. તે માટે ડ્રાઈવરે રિક્ષા ઊભી રાખી નીચે ઉતરતા જ અજાણ્યા ઈસમોએ રિક્ષા ચલાવી દીધી હતી. જો કે જેમ તેમ કરી ડ્રાઈવર પાછળ દોડી રિક્ષામાં બેસી ગયો અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો. ખવરાય રોજ હતા હોટલ બોટલ ખાધો. બાદમાં આ તમામ લોકો બેભાન હાલતે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામેથી બજરંગદાસ બાપાના મંદિર સામે આવેલ પાર્કિંગમાં બેભાન હાલતે સ્થાનિકોને મળી આવ્યા હતા. સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઈ તમામ લોકોને સારવાર માટે પ્રથમ મહુવા અને ત્યારબાદ ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે મહિલા હજુ બેભાન અવસ્થામાં જ છે અને તેની હાલત ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે, જ્યારે એક મહિલા અને ડ્રાઈવર પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં જ છે. મેજિકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ તેઓ બેભાન થઈ ગયા બાદ તેમની પાસે 1400 રૂપિયા રોકડા, મોબાઈલ સહિતની વસ્તુઓ તેમજ મહિલાઓના દાગીના સહિતની વસ્તુઓ ગુમ જોવા મળી હતી અને તેમનું ભાડું બાંધનાર બંને અજાણ્યા ઈસમો પણ ગુમ થઈ ગયા હતા. આ આધારે હાલ પોલીસે આ બંને ઈસમોને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. તમારું નામ? રફીકભાઈ, શું ઘટના બની હતી? બાસુંદી પીધી ને 3 કિલોમીટર આવેલા અને બધા બેસો થઈ ગયા. એમાં ડ્રાઈવર થોડી સુધી મળતો એ ભાઈ પોતે એટલે બગદાણા લઈ ગયો. અડધાને મવાને નાખ્યા, અડધાને બગદાણામાં નાખ્યા. કેટલા લોકો હતા તમે? અમે 7-8 જણા હતા ટૂંકમાં. 4 ગૈરાવ, 3 માણસ. તમારી કોઈ વસ્તુ કઈ ગુમ થઈ નથી ને? અમારે ગુમ થઈ છે અમારા 1200 રૂપિયા અને મારી ગાડી વેચી. બરોબર છે. પછી બીજા જે મારી સાથે બૈરાવ હતા એ બધીને સોનાના દાગીના ગુલાબ હતા. એટલે એ લોકો બીજા કોઈ તમારી સાથે બેઠા હતા રિક્ષામાં? બીજું કોઈ નથી, અમે 7 જણા. 7 જણા હતા. ત્યાં હોટલ થી ખાધ્યા પછી આ અસર થઈ? અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં ફરસાણની દુકાનમાં કામ કરતા મહિલાઓ સહિત ચાર મજૂરોને બેભાન કરી લૂંટ ચલાવી તમામને બેભાન હાલતમાં કાર સહિત ભાવનગરના વર્તેજ નજીક છોડી દેવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે હજુ સુધી પોલીસને કોઈ પગેરું મળ્યું નથી, ત્યાં જ ફરી આવો જ બનાવ બન્યો છે। બંને ઘટનામાં મજૂરોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે।